ટીંબી ગામે 200 થી પણ ઉપરના પરિવાર સહાયથી વંચિત રહ્યા છે ત્યારે વધુ એક મામલો સામે આવ્યો છે જ્યારે ટીંબી ગામે થોડા દિવસો પહેલા પ્રાથમિક શાળામાંથી સહાય ગુમ થયાનો મામલો સામે આવ્યો હતો જેને લઈને તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફરી રીસર્વે કરવામાં આવ્યો હતો જેમાં 250 કે પછી 300 લોકો વંચિત છે ત્યારે તંત્ર દ્વારા ફક્ત 10 નામની યાદી બનાવીને રીસર્વે કરવા ટીમને ટીંબી ગામે આવેલ ત્યારે રીસર્વે કામગીરી હાથ ધરાઈ હતી અને 300 લોકો એકત્ર થઈને રીસર્વે કરવાની કામગીરી બંધ કરાવી હતી અહેવાલ મહેશ બારૈયા જાફરાબાદ માસી તમારું નામ બરોબર આખું નામ બોલો માસી તમારું ક્યુ ગામ બરોબર તમારો પ્રશ્ન શું છે માસી મારે બાપા તો મકાન આખું પડી ગયું છે ઉતરાય ને કેમ જવું જાફરા ની અંદર મારે એક દાડિયો કરવો પડે તો હું એને મારે 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 હારે માણા આવે કોઈ દાદરા સડાય ની ઉતરાય ની બરોબર જ છે ને બધા એને ખબર છે આટલું પગું છે તે મારે કઈ હું દાડી કરીને ખાવ મકાન પડી ગયું મકાન પડી ગયું એની સહાય અમને કઈ આપીને સર્વિસ કરવા આવ્યા એટલે ફોર્મ ભર્યું નિશાળે એટલે એ ફોર્મ માં મારે પાસ નથી થયું તમારું નામ શું છે માસી આનુબેન ડોસલભાઈ બામણી આનુબેન ડોસલભાઈ બામણી બામણીયા હા ટીંબી ટીંબી આખું મકાન પડી ગયું આખું મકાન પડી ગયું તમને હજી સહાય મળી શકે છે હવે કઈ પ્રશ્ન માસી છે બીજો કઈ હોય તો હું ટીંબી ગામ કપિલ અગ્રવાલ અમે લાભથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓમાંથી જે 200-250 હશે અંદાજે બરાબર એમાંથી જે ફોર્મ ભરાણા છે એમાં ફોર્મ 22-23 જણાના ગુમ થયેલા છે એ લોકોનું એક લિસ્ટ છે અલગથી બરાબર ત્યાર પછી જે રીસર્વે માટે માંગ હતી અમારી એના માટે એણે જે 115 ફોર્મ અમે તાલુકામાં ભરેલા હતા એમાંથી 10 નામ લઈને રીસર્વેની ટીમ આવેલી છે બરાબર હવે એ ટીમ જે આવી છે એણે એ નામ ક્યાંથી કાઢ્યા અને કોના હુકમથી નીકળ્યા એ લોકો અને એના માટે અમે અટકાવ્યા છે એની અટકાયત કરી બરાબર કે ભાઈ આ સર્વે અમારે કરવા દેવાનું થતું નથી અને અહીંયા ગ્રામ પંચાયત ટીંબીમાં 150-200 જણા ભેગા થયા છે જે લાભથી વંચિત રહી ગયા છે બરાબર અને જેના જે તે કારણોસર ફોર્મ પહોંચ્યા નથી કંઈ ગુમ થયા છે આનું જવાબદાર કોણ